સરસ બાળકો, આપણે ગુજરાતીમાં રિવિઝન કરતા હતા ત્યાર પછીનું પેજ બાળકો 6 નંબર ઉપર જો શબ્દ આપેલા છે તમને, તે શબ્દ છે એ તમારે સાંભળવાના છે અને બોલવાના છે, બરાબર. ત્યાર પછી છે બાળકો 7 નંબરના પેજ ઉપર છે વિવિધ ઋતુઓમાં પહેરવાના કપડાં. તો બોલો ચાલો, પહેલું શું છે બાળકો? તો જો એમને સ્વેટર પહેર્યું છે, સ્વેટર છે, શાલ છે, ટોપી છે, બરાબર, મોજા છે, મફલર છે, કાન ટોપી છે, તો એ બધું ક્યારે પહેરાય છે? શિયાળામાં પહેરાય છે. પછી છે બાળકો, આ છે છત્રી ઓઢેલી છે, રેનકોટ છે, તો એ ક્યારે હોય છે? ચોમાસામાં હોય છે. પછી છે બાળકો, જો ગરમી થાય છે, ટોપી છે, ચશ્મા છે, અને બાળક છે એ બેઠું છે જો, કારણ કે તડકાની ઋતુઓ છે, તો એ શું છે? ઉનાળો. ત્યાર પછી છે ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ક્યાં? શિયાળો છે તો ગરમ કપડાં પહેરવા જોઈએ. પછી જ ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? આપણે છત્રી કે રેનકોટ પહેરીએ છીએ. કપડાં સ્વચ્છ રાખવા સી જાળવણી કરવી જોઈએ? આપે તમામ સ્વચ્છતા રાખવા માટે ગંદા હાથ ઉપર કપડાં ઉપર લૂછવા નહીં, ગંદકીમાં બેસી જવું નહીં, ધૂળ કે માટીમાં રમવું નહીં. પછી છે બાળકો, એક બે શબ્દમાં કે વાક્યમાં જવાબ, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? સુતરાઉ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તાપણું. તમને ચોમાસામાં રેનકોટ પહેરવો ગમે કે છત્રી ઓઢવી ગમે? રેનકોટ, કારણ કે જરા પણ ભીનું થવાતું નથી. બાળકો આવી જ રીતે તમે પણ પાકું કરજો, આપણે એક્ઝામ છે કાલી. ચલો પછી જોડકા છે બાળકો, જો જોડવાના છે શિયાળામાં કે ઉનાળામાં કઈ વસ્તુ ક્યારે કરી શકાય? પછી છે રંગ પૂરો અને લખો કઈ ઋતુ માટેના છે? છત્રી છો એ ક્યારે હોય છે બાળકો? ચોમાસામાં. પછી છે શિયાળો, તો સ્વેટર છે તે શિયાળામાં પહેરાય છે અને ઉનાળામાં ટોપી પહેરાય છે. એવી જ રીતે બાળકો અહીંયા ચિત્ર આપેલું છે, પ તો પતંગ, ડ ડબો, તો તપેલી, હણ ફેણ, ઈ ઈયળ, ઈ ઈડલી, બરાબર. ચલો આમાં સરસ મજાના રંગ કરવાના છે. પછી છે બાળકો મૂળાક્ષર ઓળખો અને બોલો અને ગોળ કરો. પ છે તો અહીંયા પ શોધી અને બધે જ ગોળ કરવાના છે પ ઉપર. પછી ડ એવી જ રીતે, ત તો બધા ત ઉપર ગોળ, હણા છે તો બધા હણા ઉપર ગોળ કરવાના છે. ચલો બાળકો આજે આપણે આટલું કરીશું, બાય.